हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग, जय सच्चिदानंद। आज आपणे हाउ टू मेक इंट्रोगेटिव ना पांचमा पार्ट में हाउ मच अने हाउ मेनी वडे कई रीते प्रश्नार्थ करूँ ते शीखशू। विद्यार्थी मित्रों, तमे अत्यार सुधी प्रश्नार्थ वाक्य में काळ में कई रीते फेरफार करवा ते तो शीखी ज गया छो, तो चालो हवे आपणे हाउ मच अने हाउ मेनी नो उपयोग शीखीए। विद्यार्थी मित्रों, हाउ मच छे ते क्वांटिटी साथे आवे छे, क्वांटिटी एटले के जत्थो, माटे हाउ मच छे ते जत्थो दर्शावे छे। जुओ विद्यार्थी मित्रों, अहींया हाउ मच जत्थो दर्शावे छे। बीजू, आपणे हाउ मच छे ते अनकाउंटेबल नाउन, अनकाउंटेबल नाउन एटले के विद्यार्थी मित्रों जेने गणी ना शकाय ते, दाखला तरीके आपणे दूध छे तो तेने गणी शकीए नहीं, घऊं छे तो तेने गणी शकीए नहीं। विद्यार्थी मित्रों, तो ते जे छे अनकाउंटेबल नाउन ते हाउ मच साथे आवे छे। जेम के आपणे पुस्तक छे तो पुस्तको तेने गणी शकीए छीए, तो ते काउंटेबल नाउन कहेवाय, ते हाउ मच साथे आवे नहीं। जत्थो एटले के कोई पण लिक्विड होय, जेम के दूध, केरोसिन, त्यार पछी जे आपणे गणी ना शकीए जेम के सुगर, तो आ बधुं जे छे ते क्वांटिटी दर्शावे छे। विद्यार्थी मित्रों, ત્યાર પછી હાઉ મચ છે તે જે લાગણી દર્શાવતી હોય એવી ફિલિંગ સાથે પણ આવે છે, જેમ કે તમારી ધીરજ કેટલી છે તો પેશન્સ, પેશન્સ એટલે ધીરજ, પછી કેટલો પ્રેમ તો બરાબર, એમાં પણ લવ સાથે હાઉ મચ આવે છે। વિદ્યાર્થી મિત્રો, તો તે અનકાઉન્ટેબલ નાઉન હોય છે, તો નીચે જુઓ તમે વિદ્યાર્થી મિત્રો, હાઉ મચ વોટર એ લિક્વિડની વાત છે, કેટલું પાણી, હાઉ મચ પેટ્રોલ એટલે કે કેટલું પેટ્રોલ, હાઉ મચ લવ એટલે કે કેટલો પ્રેમ, હાઉ મચ પેશન્સ એટલે કે કેટલી ધીરજ। તો તમને સમજાઈ ગયું હશે વિદ્યાર્થી મિત્રો કે હાઉ મચ ક્વોન્ટિટી એટલે કે જથ્થો દર્શાવે છે, અને જેને ગણી ન શકાય તેવા નામ સાથે આવે છે। હવે આપણે હાઉ મેની જોઈએ। જુઓ, હાઉ મેની છે તે કાઉન્ટેબલ નાઉન સાથે આવે છે વિદ્યાર્થી મિત્રો, કાઉન્ટેબલ નાઉન્સ, અને પ્લુરલ નાઉન્સ એટલે કે બહુવચન હોય છે। હાઉ મેની સાથે આવતું નામ હંમેશા બહુવચનમાં હોય છે, કારણ કે તે સંખ્યા એકથી વધુ હોય છે। દાખલા તરીકે હાઉ મેની બુક્સ નીચે આપેલું છે વિદ્યાર્થી મિત્રો, જો બુક્સ બહુવચન છે, એક વચન આવે નહીં। હાઉ મેની અવર્સ એટલે કે કેટલી કલાક, હાઉ મેની ડેઝ એટલે કે કેટલા દિવસો, પછી હાઉ મેની કિલોગ્રામ્સ ઓફ સુગર, જો ખાલી સુગર હોય તો વિદ્યાર્થી મિત્રો હાઉ મચ સુગર આવે, પણ કિલોગ્રામ્સની વાત છે જે આ વિદ્યાર્થી મિત્રો, કિલોગ્રામ્સની વાત જ્યારે હોય, નીચે જે આપેલ છે કિલોગ્રામ્સ, ત્યારે તેની સાથે હાઉ મેની આવે છે। તો તમે સમજી ગયા। ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાક્યમાં હાઉ મચ અને હાઉ મેનીનો ઉપયોગ જોઈએ। જુઓ અહીંયા સૌથી પહેલા રાજ બોટ થ્રી પિક્ચર્સ, તો રાજે છે ત્રણ પિક્ચર્સ ખરીદ્યા, કેટલા ખરીદ્યા, થ્રી। માટે વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે હાઉ મેનીનો ઉપયોગ કરીએ ત્યારે સંખ્યાને દૂર કરવામાં આવે છે આ થ્રી। અને બીજું, હાઉ મેની સાથે જે નામ છે બહુવચનવાળું તેને વાક્યની શરૂઆતમાં લેવામાં આવે છે। હાઉ મેની પિક્ચર્સ જુઓ વાક્યની શરૂઆતમાં આપણે લીધું। ત્યાર પછી કાર બોટ છે, માટે અહીંયા ભૂતકાળમાં પ્રશ્નાર્થ વાક્યમાં ડીડ આગળ આવ્યું, ડીડ, હાઉ મેની પિક્ચર્સ ડીડ રાજ બાય, તો રાજે કેટલા પુસ્તકો ખરીદ્યા, વાક્ય હતું રાજ બોટ થ્રી પિક્ચર્સ, રાજે ત્રણ ચિત્રો ખરીદ્યા, તો પ્રશ્નાર્થ વાક્યમાં હાઉ મેની પિક્ચર્સ ડીડ રાજ બાય। સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્ર બરાબર। ત્યાર પછી જુઓ, ધે મેક 50 ટોઈઝ એવરી ડે, ધે મેક 50 ટોઈઝ એવરી ડે, તેઓ રોજ 50 રમકડા બનાવે છે। કાળ કયો છે વિદ્યાર્થી મિત્ર, સાદો વર્તમાન કાળ। હાઉ મેનીનો ઉપયોગ કરી તો આ સંખ્યા નીકળી જશે 50। વિદ્યાર્થી મિત્ર, 50 છે તે શબ્દમાં દર્શાવેલ હોય કે અંકમાં દર્શાવેલ હોય તે નીકળી જશે। હાઉ મેની ટોઈઝ, હાઉ મેની ટોઈઝ ડુ, પ્રશ્નાર્થ વાક્યમાં સાદા વર્તમાન કાળમાં ડુ કા ડઝ આવે, માટે ધે બહુવચન હોવાથી આપણે ડુ લીધું। હાઉ મેની ટોઈઝ ડુ ધે મેક એવરી ડે, વિદ્યાર્થી મિત્રો હાઉ મેની સાથે નામ આગળ લઈ લીધું, પ્રશ્નાર્થ વાક્યમાં ડુ કા ડઝ આવે, ધે સાથે ડુ આવે, ત્યાર પછી મેક એવરી ડે। સમજાઈ ગયું। ચાલો હવે આપણે આગળ વાક્ય જોઈએ વિદ્યાર્થી મિત્રો। અહીંયા મહેશ ઈટ્સ ટુ એપલ્સ એવરી ડે, એટલે કે મહેશ છે રોજ બે સફરજન ખાય છે, સંખ્યા દર્શાવેલ છે વિદ્યાર્થી મિત્ર ટુ,
टू एटले के बे माटे तेने दूर करी अने हाउ मेनी साथे तेना पछी आवतुं नाम लेवानुं एप्पल्स। हाउ मेनी एप्पल्स वर्तमान काल छे, महेश ત્રીજો પુરુષ એકવચન છે, માટે આપણે ડઝ આગળ લીધું। હાઉ મેની એપલ્સ ડઝ મહેશ ઈટ એવરી ડે। સમજાણું વિદ્યાર્થી મિત્રો, હાઉ મેની એપલ્સ ડઝ મહેશ ઈટ એવરી ડે। ત્યાર પછી જુઓ ભવિષ્યકાળમાં વાક્ય, એ જ વાક્ય ભવિષ્યકાળમાં, મહેશ વિલ ઈટ ટુ એપલ્સ એવરી ડે। અહીંયા પણ આપણે સંખ્યા દૂર કરશું। હાઉ મેની એપલ્સ ટેન્સિસમાં જ્યારે સહાયકાર ક્રિયાપદ વર્તમાનકાળ, સાદો વર્તમાનકાળ અને સાદા ભૂતકાળ સિવાય જે સહાયકાર ક્રિયાપદ આપેલ હોય તેને આગળ લઈએ છીએ, માટે ભવિષ્યકાળમાં વિલને આપણે આગળ લીધું। હાઉ મેની એપલ્સ વિલ મહેશ ઈટ ટુમોરો, એટલે કે મહેશ આવતીકાલે કેટલા સફરજન ખાશે। અહીંયા ભવિષ્યકાળ હોવાથી વિલ આગળ લીધું, ડુ કે ડઝ કે ડીડ આવશે નહીં। સમજાઈ ગયું? ચાલો હવે આપણે આગળ હજુ વાક્ય જોઈએ। જો અહીંયા મહેશ હેઝ ઈટન ટુ એપલ્સ, અહીંયા પૂર્ણ વર્તમાનકાળ છે વિદ્યાર્થી મિત્ર, તમને સમજાય એટલા માટે પૂર્ણ વર્તમાનકાળમાં આપણે વાક્ય લીધેલ છે। તો પૂર્ણ વર્તમાનકાળમાં હેઝ સહાયકારક ક્રિયાપદ છે, માટે તેને આપણે આગળ લેશું। જુઓ હાઉ મેની એપલ્સ પહેલાં આપણે આગળ લીધું સંખ્યા કરીને, પછી હેઝ કર્તાની આગળ લીધું, આ મહેશ કર્તા છે સબ્જેક્ટ, માટે એની આગળ હેઝ લીધું। અહીંયા મહેશની પાછળ હેઝ હતું, અહીંયા આગળ આવી ગયું વિદ્યાર્થી મિત્ર। માટે હાઉ મેની એપલ્સ હેઝ મહેશ ઈટન, તો તમે બરાબર વિદ્યાર્થી મિત્ર સમજાઈ ગયા। હવે માનો કે એ જ વાક્ય પૂર્ણ ભવિષ્યકાળમાં હોય તો આપણે શું કરવાનું વિદ્યાર્થી મિત્ર, જો એ જ વાક્ય પૂર્ણ ભવિષ્યકાળમાં હોય તો જુઓ અહીંયા મહેશ વિલ હેવ ઈટન ટુ એપલ્સ બાય ટુમોરો। તો શરૂઆતમાં આપણે હાઉ મેની એપલ્સ લીધું, પછી સહાયકારક ક્રિયાપદ અહીંયા મહેશ પછી વિલ છે, તો આપણે વિલ અહીંયા આગળ લીધું, વિલ મહેશ હેવ ઈટન બાય ટુમોરો। તો તમે વિદ્યાર્થી મિત્રો સમજી ગયા છો કે દરેક કાળમાં આપણે હાઉ મેનીનો ઉપયોગ કરતી વખતે કઈ રીતે પ્રશ્નાર્થ બનાવ। હવે આપણે હાઉ મચનો ઉપયોગ શીખશું। જો અહીંયા હાઉ મેનીનો જે ઉપયોગ છે વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આપણે હાઉ મચનો શીખશી, શી કેન સ્પીક ફોર લેંગ્વેજીસ, કે તેણી ચાર ભાષા બોલી શકે છે। તો આ કેન સહાયકારક ક્રિયાપદ છે। હાઉ મેની લેંગ્વેજીસ કેન સી સ્પીક, હાઉ મેની લેંગ્વેજીસ કેન સી સ્પીક। ત્યાર પછી જુઓ, હી વર્ક્સ ફોર 26 ડેઝ ઇન અ મંથ, હાઉ મેની ડેઝ ડઝ હી વર્ક ફોર ઇન એ મંથ। તો તમને બરાબર સમજાઈ ગયું હશે કે પ્રશ્નાર્થ વાક્ય કઈ રીતે બનાવો। વિદ્યાર્થી મિત્રો અહીંયા હાઉ મચનો ઉપયોગ આપણે શીખીએ, સી હેઝ મચ મની, તો અહીંયા જથ્થો બતાવે છે મની, મનીને ગણી શકાતા નથી, જો રૂપીઝ હોત તો હાઉ મેની આવે, પણ મનીનું બહુવચન પણ થતું નથી, માટે હાઉ મચનો ઉપયોગ થાય છે। હાઉ મચ મની ડઝ સી હેવ, સમજાણું વિદ્યાર્થી મિત્રો, અહીંયા હેઝ વર્તમાનકાળ બતાવે છે સાદો, માટે ડઝ સી હેવ। ત્યાર પછી જુઓ, હી ડ્રેન્ક સમ મિલ્ક, એટલે કે સાદો ભૂતકાળ છે, કે આ મિલ્ક જથ્થો દર્શાવે છે, દ્રવ્ય છે, મિલ્ક એટલે દૂધ, માટે સમ દૂર કરીને આપણે હાઉ મચનો ઉપયોગ કરશી। હાઉ મચ મિલ્ક ડીડ, ભૂતકાળ છે માટે ડીડ આગળ લીધું, હી અને ડ્રિંકનું ફર્સ્ટ ફોર્મ ડ્રિંક, હાઉ મચ મિલ્ક ડીડ હી ડ્રિંક। તો તમે બરાબર સમજી ગયા છો કે આપણે પ્રશ્નાર્થ વાક્ય હાઉ મચ અને હાઉ મેનીનો ઉપયોગ કરીને કઈ રીતે, જો હજી વધુ વાક્ય આપેલા છે, ધેર ઇઝ અ લોટ ઓફ વોટર ઇન ધ પોન્ડ, એટલે કે તળાવમાં ખૂબ જ પાણી છે, તો એ લોટ ઓફ અહીંયા નીકળી જશે વિદ્યાર્થી મિત્ર, કેટલું છે એ લોટ ઓફ, તો હાઉ મચ વોટર, અહીંયા ટુ બીનું રૂપ આગળ આવશે, ઇઝ આપેલ છે એટલે ઇઝ ધેર ઇન ધ પોન્ડ, સહાયકારક ક્રિયાપદ ટુ બીનું રૂપ છે, માટે ઇઝ ધેરની આગળ આવ્યું, સમજાઈ ગયું, ઇઝ ધેર ઇન ધ પોન્ડ। પછી જુઓ, ધેર વોઝ મચ જ્યુસ ઇન ધ જગ, કેટલો જ્યુસ છે, મચ, તો મચ અહીંયા નીકળી જશે, હાઉ મચ જ્યુસ, પછી વોઝ છે એ સહાયકારક ક્રિયાપદ, ધેરની આગળ લેવાનું, વોઝ ધે, આ ધેર છે એ પછી પાછળ લેવાનું, અને ઇન ધ જગ, હાઉ મચ જ્યુસ વોઝ ધેર ઇન ધ જગ। તો તમને સમજાઈ ગયું, આપણે આગળ જોઈએ। જુઓ અહીંયા તમારે હાઉ મેનીનો અને હાઉ મચનો ઉપયોગ કરીને વાક્ય પ્રશ્નાર્થ ઘરેથી બનાવવાના છે। સી ડ્રેન્ક મચ ટી, તો હું તમને અત્યારે બોલી જાઉં છું, તમે ઘરેથી જાતે બનાવજો, હાઉ મચ ટી
डीड भूतकाल छे माटे डीड आयु डीड सी ड्रिंक समझाई गयु। पछी जुओ ही हेड ए लॉट ऑफ पेशंस तो अहीं हाउ मच पेशंस डीड ही हेव हाउ मच पेशंस ए लॉट ऑफ निकली जशे हाउ मच पेशंस आगळ लई लेवानुं ही नी आगळ भूतकाल छे माटे डीड ही हेव। त्यार पछी जुओ ही रोट मेनी लेटर्स तो मेनी निकली जशे विद्यार्थी मित्र हाउ मेनी लेटर्स डीड दे राइट रोट नुं मूळ रूप शुं थशे राइट समझाई गयुं। त्यार पछी जुओ ही ईट्स फाइव ब्रेड्स एवरी डे सादो वर्तमान काल छे तो हाउ मेनी ब्रेड्स फाइव निकली जशे हाउ मेनी मूकीने आगळ लई लेवानुं हाउ मेनी ब्रेड्स ही नी आगळ डज ही ईट एवरी डे। ફરીથી બોલું છું વિદ્યાર્થી મિત્ર હાઉ મેની બ્રેડ્સ ડઝ હી ઈટ એવરી ડે તો વિદ્યાર્થી મિત્ર તમને હાઉ મચ અને હાઉ મેનીનો ઉપયોગ આવડી ગયો હશે। આગળ પણ આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે ચાર ભાગ જે બનાવેલા છે તે પણ જોજો જેથી કરીને તમે સારી રીતે સમજી શકો। બીજું તમારે આ એક ને એક વિડીયો જો ના સમજાય તો બે ત્રણ વાર જોશો ત્યારે તમને સારી રીતે સમજાઈ જશે। માટે જો ના સમજાય તો આ વિડીયો બે થી ત્રણ વાર જોવો। આ બધા જ વાક્ય તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે માટે વિદ્યાર્થી મિત્ર બરાબર ઘરે સમજશો। અને હવે આપણે આવતીકાલે ફરી બીજા સેશનમાં મળશું। થેન્ક યુ।